નમસ્કાર ભવિષ્યના અધિકારી મિત્રો તો આપણે ઇરિગેશન ડિપાર્ટમેન્ટની ભરતી હોવાથી ખેડૂતો માટે જે કોઈપણ યોજના હાલ શરૂ છે અથવા તો શરૂ કરવામાં આવેલી છે તેની જાણકારી હોવી જરૂરી છે ત્યારબાદ તમે કોઈ ખેડૂત પરિવારમાંથી આવો છો તો તમને ઇન્ટરવ્યુમાં પણ આ વિશે પૂછવાના ચાન્સીસ વધી જાય છે તો શરૂ કરીએ તો સૌ પ્રથમ કોઈ પણ જે ખેતી લાયક જે યોજના હોય છે તેની ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે કે જે આઈ ખેડૂત પોર્ટલ છે જે આપણું ગુજરાતનું છે તો તેની ઉપરથી કરવામાં આવે છે કે જે અંતર્ગત પાંચ પ્રકાર છે ખેતીવાડી યોજના પશુપાલન યોજના બાગાયતી યોજના મત્સ્યપાલન યોજના અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન લિમિટેડ તો આ અંતર્ગત ઓનલાઈન ખબર પડે છે કે કોઈપણ જે ટોટલ યોજના છે એમાંથી હાલ બે ધારો કે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અંતર્ગત કેટલી યોજના શરૂ છે તેનો ખ્યાલ આવે છે જેના ફોર્મ ઓનલાઈન ભરવાના હોય છે ત્યારબાદ જમીન અને જળ સંરક્ષણની યોજનાઓની સેવાઓની પણ ઓનલાઈન માહિતી મળે છે અથવા તો એમાં કરી શકાય છે હવે ખેડૂતો માટેની અલગ અલગ યોજનાની વાત કરું તો સાત પગલાં ખેડૂત કલ્યાણના કે જે ગુજરાત સરકારની યોજના છે કે જેમાં સાત પગલાંની વાત કરું તો પહેલું પગલું છે તે ખેડૂતોની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવો જેમ કે ગોડાઉન સ્કીમ છે કે જેમાં ત્રીસ હજાર સુધીની સબસિડી મળે છે ત્યારબાદ બીજું પગલું ખેડૂતોની પરિવહન ક્ષમતામાં વધારો કરે છે કે જેમાં નાના અને મીડિયમ વાહનોમાં પચાસ હજારથી પંચોતેર હજાર સુધીની સહાય મળે છે ત્યારબાદ ત્રીજું અને ચોથું પગલું વાત કરું તો તે પ્રાકૃતિક ખેતી એટલે કે જે ઓર્ગેનિક ખેતી છે તેને પ્રોત્સાહન આપે છે જેમાં ગાય આધારિત ખેતી છે ત્યારબાદ જીવામૃત બનાવવા તો તેના માટે જીવામૃત બનાવવા માટેની તાલીમ આપવામાં આવે છે ત્યારબાદ તેના જે ડ્રમ છે ડોલ છે અને ટબ છે તો તેની સુવિધા મળે છે ત્યારબાદ પાંચમું પગલું વાત કરું તો અને જે શાકભાજી વેચતા જે ફેરિયાઓ હોય છે તો તેને મફતમાં છત્રી પૂરી પાડવામાં આવે છે ત્યારબાદ છઠ્ઠા પગલાંની વાત કરું તો નાના અને સીમાંત ખેડૂતોને સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ આપવામાં આવે છે જેમાં અલગ અલગ ટ્રોલી ને એ બધું આપવામાં આવે છે અને સાતમા પગલાંની વાત કરું તો જે ઊભા પાકના રક્ષણ માટે ફરતે કાંટાની વાળ એટલે કે જે ફેન્સિંગ સુવિધા છે તે પૂરી પાડવામાં આવે છે તો આ વાત થઈ સાત પગલાં ખેડૂત કલ્યાણના હવે વાત કરીએ સૂક્ષ્મ સિંચાઈ યોજના એટલે કે માઇક્રો ઇરિગેશન સ્કીમની તો તેના ચાર પેટા પ્રકાર છે ડ્રીપ ઇરિગેશન સ્પ્રિન્કલર ઇરિગેશન પોરસ પાઇપ અને રેઇનગન કે જેમાં સબસિડી છે એ પર હેક્ટર આપવામાં આવે છે કે જેમાં ખર્ચના પચાસ ટકા અથવા તો સાઠ હજાર બંનેમાંથી જે ઓછું હોય તે મળે છે આ છે સામાન્ય ખેડૂતો માટે કે જે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે ત્યારબાદ આમાં જે અલગ અલગ કેટેગરી વાઇઝ પણ વધારે સબસિડી મળે છે હવે વાત કરું સોઇલ હેલ્થ કાર્ડની કે જેમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશિયમ ત્યારબાદ પીએચ અને જે અલગ અલગ માઇક્રોન્યુટ્રિયન્સ રહેલા છે તેની જાણકારી મળે છે કે જેમાં ભારતમાં અલગ અલગ રાજ્યો છે ત્યારબાદ રાજ્યમાં અલગ અલગ તાલુકા છે તાલુકામાં જે ગામડા છે તો ગામડા તમારા ગામમાં કે આ જે બધા પ્રમાણો છે તેમાં કેટલું પ્રમાણ છે તેની પણ માહિતી મળે છે ઓનલાઈન હવે કૃષિ મહોત્સવ સરકાર દ્વારા સમયસર યોજવામાં આવે છે કે જેમાં નવી નવી ટેકનોલોજી પછી કોઈ નવી નવી પદ્ધતિ હોય તો તેનાથી ખેડૂતોને માહિતગર માહિતગાર કરવામાં આવે છે કે જેથી ખેડૂતોની આવકમાં વધારો થાય કોઈ પણ કુદરતી આફત આવે તો તે સમયે જે પાકનો બગાડ થાય છે તો તેની સામે રક્ષણ માટે વીમા યોજના પણ સમયસર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે છે ત્યારબાદ કિસાન સન્માન નિધિ યોજના કે જેમાં વર્ષે છ હજાર રૂપિયા જેટલા ખેડૂતોના ડાયરેક્ટ બેંક બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે હવે આ હતી રાજ્યની અલગ અલગ સ્કીમ હવે વાત કરું કેન્દ્રની યોજના તો તેમાં પીએમ કુસુમ યોજના કે જેમાં ખેડૂતોની આવકમાં વધારો કરવો અને પડતર જમીનમાં ખેતીને પ્રોત્સાહન આપવું તે તેની મેઇન એમ છે ત્યારબાદ કુસુમ એટલે કિસાન સોલાર એનર્જી સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન કે જે અંતર્ગત સ્ટેન્ડ સોલાર પંપનું વિતરણ કરવામાં આવે છે કે જેમાં સોલારની મદદથી પંપથી ઇરિગેશન કરવામાં આવે છે ત્યારબાદ પ્રસ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના કે તે એક નેશનલ મિશન છે કે જે અંતર્ગત ફાર્મ પ્રોડક્ટિવિટી વધારવી અને જે નેચરલ જે રિસોર્સિસ અવેલેબલ છે તો તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવો ત્યારબાદ સિંચાઈમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું ત્યારબાદ જે સિંચાઈ હેઠળની જે જમીન છે કલ્ટિવેબલ એરિયા તેનો વધારો કરવો ત્યારબાદ વોટર એપ્લિકેશન એફિશિયન્સી વધારવી અને વેસ્ટેજ ઘટાડવો ત્યારબાદ મોર ક્રોપ પર ડ્રોપના સૂત્ર સાથે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને મહત્તમ ઉપયોગ ઉપ ઉત્પાદન મેળવવું ત્યારબાદ વોટર હાર્વેસ્ટિંગના અલગ અલગ પગલાં ભરવા તો આ વાત એક પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની હવે વાત કરું પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના કે જેમાં ખેડૂતોના પાકને ઇન્સ્યોરન્સ પૂરું પાડવામાં આવે છે કોઈપણ કુદરતી આફતો હોય જેમ કે ફ્લડ જેવી સિચ્યુએશન હોય અથવા તો દુષ્કાળ જેવો પરિસ્થિતિ હોય તો તેની સામે ખેડૂતોના પાક સામે રક્ષણ રક્ષણ આપે છે અને ખેડૂતોને સુવિધા પૂરી પાડવામાં આવે છે તો આ ખેડૂતો માટેની થોડીક યોજનાઓ હતી કે જેની વિશે જાણકારી હોવી જરૂરી છે થેન્ક યુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત